હેલો ફ્રેન્ડ્સ, પ્રવીણ આહીર્સ કિચન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. મિત્રો, આજે આપણે બનાવીએ છીએ ફાલુદા. આપણે બે ફ્લેવરના ફાલુદા બનાવીએ છીએ. એક આ રબડી ફાલુદા બનાવીએ છીએ. આ રબડી મેં બે દિવસ પહેલાં ગોલામાં બનાવેલી હતી. ગોલામાં મેં રબડીની બધી રીત બનાવેલી છે અને બતાવેલી પણ છે. એમાં તમે જોઈ શકો છો આ રબડી બનાવવાની રીત. એટલે એ રબડી આપણે સ્ટોર પણ કરી શકીએ છીએ ફ્રીઝરમાં. આપણે 10-15 દિવસ આને રાખી મૂકીએ છીએ. આપણે ફ્રીઝરમાં આપણે આને રાખી શકીએ. અને આપણે રબડી બનાવવામાં, આપણે ફાલુદા બનાવવા માટે આ તકમરિયા લીધેલા છે. આ સેવ આવે, ફાલુદાની સેવ આવે, એ આ કરિયાણાવાળાને મળી જશે, એ લીધેલી છે. અને આપણે એક વેનીલા કસ્ટર્ડ ફાલુદા બનાવીએ છીએ અને બીજું રબડી ફાલુદા બનાવીએ છીએ. એટલે વેનીલા કસ્ટર્ડ ફાલુદા બનાવવા માટે થઈને આપણે આ ખાંડ લીધેલી છે, આ કસ્ટર્ડ પાવડર લીધેલો છે, આ દૂધ લીધેલું છે કસ્ટર્ડ પાવડરમાં. અને આ દૂધ મારે આ પાવડરનું આપણે લિક્વિડ બનાવવાનું છે એ માટે લીધેલું છે. તો સૌથી પહેલાં આપણે ગેસ ચાલુ કરીશું. એમાં આપણે આ દૂધને ગરમ થવા દેશું. દૂધ ગરમ લ્યો કે ઠંડુ લ્યો, ગમે તે લઈ શકો છો, પણ ભેંસનું દૂધ લેવાનું છે, ફેટવાળું. આપણું દૂધ ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે આને ગરમ પાણીને લઈ લેશું અને આ તકમરિયાને આપણે ગરમ પાણીમાં પલાળી દેવાના છે. આ બેથી 2.5 ચમચી મેં તકમરિયા લીધેલા છે, એ આમાં હું ગરમ પાણીમાં પલાળી દઉં છું. આ ગરમ પાણીમાં સરસ થઈ જાય, તમે જોઈ શકો છો એકદમ ફૂલી જશે ગરમ પાણીમાં. થોડુંક આપણે આને 2-3 મિનિટ માટે રાખી દઈશું અને બીજામાં આ સેવ છે એ પણ એમાં થવા દઉં છું. એને આપણે ગરમ પાણીમાં રહેવા દઈશું એટલે એમાં એ બોઈલ થઈ જાય. મિત્રો, આપણું દૂધ આવી રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે મીડિયમ ફ્લેમ કરી નાખીશું. હવે આ કસ્ટર્ડ પાવડર છે એને દૂધમાં આપણે આવી રીતે મિક્સ કરી દઈશું જેથી આપણા આમાં ગંઠા આના નહીતર આમાં ગાંઠો થઈ જાય આપણા દૂધમાં. એટલે આને સરસ મિક્સ કરી લેવાનું છે આપણે. આવી રીતે બધું સરસ મિક્સ કરી લેવાનું છે આપણે. અને હવે આ 2 ચમચી મેં ખાંડ લીધેલી છે એમાં થવા દઉં છું. હવે એને સરસ આવી રીતે ઓગાળી લેશું. આમાં સરસ બધી સેટ થઈ જાય, ખાંડ સરસ એમાં ઓગળી જાય. હવે આપણે આ કસ્ટર્ડ પાવડરને એમાં થવા દઈશું. થોડું થોડું આપણે નાખતું જવાનું છે અને આવી રીતે મિક્સ કરતું જવાનું છે. હવે આપણે ગરમીની સિઝન આવી એટલે આપણે આવું ઠંડુ ઠંડુ પીવાનું ખૂબ મન થશે. અને આ બહુ સારું આ તકમરિયામાં આવે એટલે ઠંડા હોય તકમરિયા, એટલે ઉનાળાની સિઝનમાં બહુ સારા. આવી રીતે આને આપણે કરી લેવાનું છે. નીચે આમ સરસ મિક્સ કરી લેવાનું છે, નહીં તો નીચે કસ્ટર્ડ પાવડર ચોંટી જાય. અને થોડું થીક થવા દેવાનું છે આપણે. મિત્રો, આપણે આટલી આને આપણે ઘટ કરવાનું છે. હજી તો થોડું ઠંડુ થશે એટલે આપણે ઘટ થઈ જશે, આટલું આપણે કરવાનું છે. આ કન્ડિશનમાં આપણે એને લઈ લેવાનું છે. હવે આપણે આ ગેસ બંધ કરી દઈશું.
હવે આપણે આને ઠંડુ થવા દેશું। मित्रों हवे आपणे आ तकमरिया छे एने आवी रीते गारी लेशुं। थोड़ुं घणुं पाणी होय ते निकळी जशे। लगभग तो बधुं पाणी शोषी लीधुं होय। हवे आपणे आ तकमरियाने आमां जवा देशुं। આપણે જોઈતું એટલું જ પાણી લીધેલું છે એટલે આમાં પાણી નથી। હવે આપણે આને આમાં ગાળી લેશું। થોડું પાણી પહેલાં કાઢી નાખીશું। હવે આપણે આ સેવને આમાં ગાળી લેશું। આ પણ સરસ બફાઈ ગઈ છે, સરસ થઈ ગઈ છે આપણી સેવ પણ। આ બધું તમને આસાનીથી કરિયાણાની દુકાને મળી જશે। હવે આપણે આવી રીતે આને રાખી દઈશું। તો હવે આપણે આને ઠંડુ થવા દઈશું। મિત્રો આપણે આ દૂધ આપણું ઓકે ઠંડુ થઈ ગયું છે, જે આપણે બનાવેલું છે આ રબડી છે, આ ફાલુદાની સેવ છે, આ તકમરિયા છે, આ રોજ આ ગુલાબની પાંખડીઓ છે, આ કાજુ છે, કિસમિસ છે, પિસ્તા છે, બદામ છે, અને મેં ચેરીની પણ કટ કરેલું છે, અને આ રોજ સિરપ છે, અને થોડાક અમથા મેં આ બરફના ટુકડા જે લીધેલા છે આઈસ ક્યુબ્સ। તો મિત્રો આપણે આ બધું ઓકે થઈ ગયું છે। તો હજી આપણે આઈસક્રીમ આપણે જે આમાં એડ કરવાનું હશે ત્યારે લેશું, નહીતર ઓગળી જાય। તો સૌથી પહેલાં આપણે આ રોજનું બનાવી લેશું ફાલુદા। આ હું 2 ચમચી રોજ સિરપ આમાં થવા દઉં છું। હવે આપણે આને થવા દઈશું તકમરિયા, જે આમાં ફાલુદામાં મહત્ત્વની ભૂમિકા આની હોય છે તકમરિયાની। હવે આપણે આને સેવને થવા દઈશું। હવે આપણે આ આઈસ ક્યુબ્સ એમાં થવા દઈશું એક, થોડું આપણું ઠંડુ પણ થઈ જાય। આ કસ્ટર્ડ મિલ્ક જે રેડી કરેલ છે એ એમાં થવા દઉં છું। આપણે આમાં આઈસક્રીમની જગ્યા રાખવાની છે। હવે હું આમાં આઈસક્રીમને થવા દઉં છું। મિત્રો આપણે આ પ્લેન વેનીલા આઈસક્રીમ છે, આપણે રેડીમેડ પણ લઈ શકીએ અને ઘરે હાજર હોય તો એ પણ એમાં થવા દઈએ। હવે ફરીથી એની ઉપર આપણે થોડું રોજ સિરપને થવા દઈશું અને એની ઉપર હવે આપણે ડ્રાયફ્રૂટ થવા દઈશું। થોડા બદામને હું એમાં થવા દઉં છું, થોડા કાજુ, થોડી કિસમિસ, થોડા પિસ્તા, અને ચેરી, અને આ રોજનું બનાવેલું છે આપણે એટલે આમાં આપણે થોડી ગુલાબની પાંખડી પણ થવા દઈએ। તો મિત્રો આપણું આ રોજનું ફાલુદા તૈયાર છે। હવે આપણે બનાવી લેશું આ રબડી ફાલુદા, એમાં પણ આપણે થવા દઈશું। પહેલાં આઈસ ક્યુબ્સ તો એમાં જવા દઉં છું। હવે તકમરિયા પણ એમાં જવા દઉં છું,
હવે એમાં આ સેવને પણ જવા દઉં છું. આપણે બે અલગ અલગ ફ્લેવરથી બનાવીએ છીએ. હવે આપણી જે રબડી છે એને એમાં જવા દઉં છું. આમાં પણ આપણે આઈસ્ક્રીમની જગ્યા રાખીશું. અને એમાં થોડું હું ઇલાયચી પાવડરને પણ જવા દઉં છું. હવે એમાં આપણે વેનીલા આઈસ્ક્રીમને પણ જવા દઈએ. હવે આપણે એમાં બદામને પણ જવા દઈએ. કિસમિસ, કાજુ, અને આ પિસ્તા. આમાં આપણે રોજની પાંખડી નથી એડ કરવાના. તો મિત્ર, આપણે આ બંને ફ્લેવરના ફાલુદા ઓકે થઈ ગયા છે. તો મિત્રો, આજની આ ફાલુદાની રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને મારી ચેનલમાં તમે નવા હોય અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, શેર કરજો. ફરીથી મળીશું અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર.